ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ રાજ્યના દરેક જિલ્લા તાલુકા લેવલે યોજવામાં આવતા હોય છે આ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને ગ્રામ્ય વિસ્તારોમાંથી તાલુકા મથકે આવેલ મામલતદાર કે તાલુકા પંચાયત કચેરી સુધી ધક્કો ના ખાવો પડે અને તમામ વહીવટી તંત્ર અરજદારોના ગામ સુધી પહોંચી આ કાર્યક્રમના મારફતે અરજદારોને છપ્પન જેટલી સરકારી યોજનાઓ સેવાઓનો લાભ આપવામાં આવતો હોય છે જે છપ્પન સેવાઓમાં આધાર કાર્ડ નવા સુધારવા વધારા કરવા રેશન કાર્ડના કોઈ પણ કામકાજ આવક કરીને વિધવા સહાય વૃદ્ધ સહાય સંકટ મોચક યોજના નિરાધાર પેન્શન વીજ કંપનીના વીજ જોડાણ લાઇટ બિલ ભરવા આરોગ્ય સેવાઓમાં આયુષ્માન મા કાર્ડ જન્મનો પુરાવો વેક્સિનેશન દવાઓ સારવાર તેમજ પોસ્ટ ઓફિસની સેવાઓ બેન્કોની સેવાઓમાં નવા ખાતા ખોલવા તેમજ પાન કાર્ડની સેવા સહિતની છપ્પન સેવાઓ અરજદારોને પોતાના ગામ સુધી પહોંચાડવામાં આવી રહી છે કે સરકાર દ્વારા છેલ્લા પચીસ વર્ષમાં સાત તબક્કાઓ સેવા સેતુ કાર્યક્રમના પૂર્ણ કરાયા છે ત્યારે આજે તારીખ નવ ને શનિવારથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે માંડલ તાલુકાના શેરગામથી આઠમા તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત માંડલ તાલુકાના વન વિભાગ દ્વારા રેન્જ ફોરેસ્ટ દ્વારા મહિલાઓને નિર્ધન ચૂલા આપવામાં આવ્યા હતા આ સેવા સેતુ કાર્યક્રમમાં માંડલ તાલુકા પ્રમુખ મહેશભાઈ પટેલ ભાજપ નેતા વરુણભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ પસાભાઈ જાદવ જિલ્લા સદસ્ય ભીખાભાઈ વાઘેલા શેર સરપંચ પ્રેમીલાબેન સાગરભાઈ તેમજ મામલતદાર જીએસ ગોસ્વામી તાલુકા વિકાસ અધિકારી કિંજલ ગોસ્વામી તેમજ સરકારી કચેરીઓના તમામ સ્ટાફ ગણો વન વિભાગના અધિકારીઓ બેંક આરોગ્ય સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અરજદારો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુ કાર્યક્રમ સવારે દસ વાગે પ્રારંભ કરાયો અને સાંજના પાંચ વાગ્યા સુધી ચાલ્યો હતો આ કાર્યક્રમમાં મોટાભાગના અરજદારોએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો